गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपणे यूनिट 5 आवक अने खर्चना ख्यालोमां आगला सेशनमां खर्चना विविध ख्यालो विशे आपणे जोई गया अने छेल्ला आपणे वैकल्पिक खर्च अने एनी मापननी मुश्केलीओ नाणाकीय खर्च विशे समजूती मेळवेली। हवे आगळ आपणे लईए ઉત્પાદનનો ટૂંકો ગાળો અને લાંબો ગાળો। તો સમયગાળાના આધારે આપણે જોઈએ તો ટૂંકા ગાળામાં નાણાકીય ખર્ચને રજૂ કરવામાં આવે છે। ઉત્પાદનના કેટલાક સાધનો એવા છે કે જેના પ્રમાણમાં સહેલાઈથી ફેરફાર કરી શકાય છે। સાધનોનું પ્રમાણ બદલાતા ઉત્પાદનનું પ્રમાણ પણ બદલાય છે। કાચો માલ, વધારાના શ્રમિકો, બળતર વગેરે એવા સાધનો છે કે જેનું પ્રમાણ ટૂંકા ગાળામાં બદલી શકાતું હોવાથી તેને અસ્થિર સાધનો કહેવાય છે। આવા સાધનો ઉપર થતા ખર્ચને અસ્થિર ખર્ચ કહીશું। યાદ રાખજો કે અસ્થિર સાધનો પર જે ખર્ચ કરવામાં આવે છે તેને આપણે અસ્થિર ખર્ચ કહીશું। તો જ્યારે યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન, વહીવટી સ્ટાફ વગેરે સાધનોના પ્રમાણમાં ટૂંકા ગાળામાં કોઈ ફેરફાર કરી શકાતો નથી તો તેવા સાધનોને આપણે સ્થિર સાધનો કહીશું અને તેના ઉપર થતા ખર્ચને સ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે। ઉત્પાદનનો જે ટૂંકો ગાળો છે, ટૂંકો ગાળો કોને કહીશું? તો કે સમયનો ટૂંકો ગાળો એટલે એવો ગાળો કે જે ગાળામાં પેઢીના કદમાં ફેરફાર કરી શકાતો નથી પરંતુ તેના સ્થાપિત ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરીને ઉત્પાદન વધારી શકાય। ટૂંકો ગાળો સમયનો એવો ગાળો છે જે દરમિયાન પેઢીમાં કેટલાક સાધનો સ્થિર હોય છે। કયા સાધનો સ્થિર હોય છે? તો કે ભાઈ પ્લાન્ટ, યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન વગેરે આ અસ્થિર સાધનો જેવા કાચો માલ, શ્રમિકો, વીજળી વગેરેનું પ્રમાણ વધારીને કે ઘટાડો કરીને ઉત્પાદનમાં વધારો કે ઘટાડો કરી શકાય છે। તો તેનો ઉત્પાદનનો ટૂંકો ગાળો કહીશું કે જે ગાળામાં પેઢીના કદમાં ફેરફાર કરી શકાતો નથી પરંતુ તેની સ્થાપિત ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરીને ઉત્પાદન વધારી શકાય છે। બરોબર, લાંબો ગાળો, તો સમયનો લાંબો ગાળો એટલે એવો ગાળો કે જે ગાળા દરમિયાન પેઢીના બધા સાધનો અસ્થિર હોય છે, એટલે કે સાધનોમાં ફેરફાર કરી શકાય છે। દાખલા તરીકે પ્લાન્ટ, યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન વગેરે ના પ્રમાણમાં વધારો કે ઘટાડો કરીને પેઢીની ઉત્પાદન ક્ષમતામાં વધઘટ કરી શકાય છે। તો પેઢી લાંબા ગાળે નવી આધુનિક યંત્ર સામગ્રી વડે ઉત્પાદનના એકમોનું કદનું વિસ્તરણ કરી શકે છે તો તેને આપણે લાંબો ગાળો કહીશું। બરોબર, ફરી એકવાર, લાંબો ગાળો એટલે એવો ગાળો કે જે દરમિયાન પેઢીના સાધનો, બધા સાધનો અસ્થિર હોય છે, એટલે એ સાધનોને ફેરફાર કરી શકાય। દાખલા તરીકે પ્લાન્ટ, યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન વગેરે, તો તેને લાંબો ગાળો કહીશું। હવે આપણે લઈએ ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ। ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ તમે જુઓ તો ટૂંકા ગાળાના ઉત્પાદન ખર્ચમાં, મતલબ બરોબર, શોર્ટ રન પ્રોડક્શન કોસ્ટ, તો એમાં પહેલું છે સ્થિર ખર્ચ, બીજું છે અસ્થિર ખર્ચ। સ્થિર ખર્ચની અંદર સરેરાશ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચની અંદર સરેરાશ અસ્થિર ખર્ચ અને લાંબા ગાળાનું ખર્ચ। હવે આ બધા ખર્ચાઓને આપણે આકૃતિ દ્વારા જોઈએ। પહેલાં લઈએ સ્થિર ખર્ચ, તો સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદનનું પ્રમાણ વધે કે ઘટે, બરાબર, વધે ઘટે કે શૂન્ય થાય પરંતુ ખર્ચમાં કોઈ ફેરફાર થતો ન હોય તો તેવા ખર્ચને આપણે સ્થિર ખર્ચ કહીશું। ફરી એકવાર પૂછાય કે સ્થિર ખર્ચ એટલે શું? તો કે ભાઈ ઉત્પાદનનું પ્રમાણ વધે ઘટે કે શૂન્ય થાય પણ ખર્ચમાં કોઈ ફેરફાર થતો ન હોય એટલે કે એ ખર્ચ સ્થિર ખર્ચ હોય। સ્થિર ખર્ચને ઓવરહેડ ખર્ચ પણ કહેવામાં આવે છે। ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે કોઈ સંબંધ હોતો નથી। સ્થિર ખર્ચમાં કાયમી સ્ટાફનું વેતન, બરોબર, કારખાના મકાનનું ભાડું, મિલકત વ્યવસાય વેરો, લાયસન્સ ફી, મૂડી ઉપરનું વ્યાજ, વીમાનું પ્રીમિયમ વગેરેનો સમાવેશ થાય છે। આપણે સ્થિર ખર્ચની એક કાલ્પનિક અનુસૂચિ જોઈએ કે ઉત્પાદનનું પ્રમાણ એકમમાં શૂન્ય છે ત્યારે
કુલ સ્થિર ખર્ચ 100 છે, 10 પણ 100 રહે છે, 20 પણ 100 રહે છે, ઉત્પાદનનું પ્રમાણ વધીને 30 થાય છે, તો પણ કુલ સ્થિર ખર્ચ 100 રહે છે, 40 પણ 100 અને 50 પણ, એટલે કે ઉત્પાદનનું પ્રમાણ 0 હોય તો પણ સ્થિર ખર્ચ 100 જેટલું છે અને 50 એકમોમાં ઉત્પાદન થાય છે તો પણ 100. તો હવે તમે આ અનુસૂચિ જે છે એના આકૃતિમાં તમે રજૂ કરો તો તમે જોઈ શકો છો કે ઓ વાય ધરી ઉપર સ્થિર ખર્ચ દર્શાવવામાં આવ્યું છે અને ઓ એક્સ ધરી ઉપર ઉત્પાદનનું પ્રમાણ દર્શાવવામાં આવ્યું છે. તો એ આ જ બાબત તમે જુઓ કે ઉત્પાદનનું પ્રમાણ 10 છે તો સ્થિર ખર્ચ પણ 100 છે, ત્યારે બી બિંદુ છે 20 સી ત્યારે પણ સ્થિર ખર્ચ તમે જુઓ તો એ બી સી ડી જે કંઈ છે, એટલે કે 0 એ 100 છે, 10 પણ 100, 20 પણ 100 ઉત્પાદનનું ખર્ચ, 30 પણ, 40 પણ અને 50 પણ, એટલે કે ઉત્પાદનનું પ્રમાણ વધે ઘટે કે શૂન્ય થાય પણ ખર્ચમાં કોઈ ફેરફાર ન થાય ત્યારે TFC અસ્તિત્વમાં આવે છે, એટલે કે કુલ સ્થિર ખર્ચની રેખા અસ્તિત્વમાં આવે છે. તો તમે જોઈ શકો છો કે ઉત્પાદન દર્શાવ્યા પ્રમાણે અનુસૂચિમાં 0 હોય, 10 હોય, 20 હોય, 30 હોય કે 50 એકમ જેટલું વધે છે, પરંતુ ઉત્પાદન ખર્ચમાં કોઈ ફેરફાર થતો, એટલે કે એક સરખું સ્થિર રહે છે, વધતું નથી. બરોબર, આ ખર્ચને આપણે સ્થિર ખર્ચ રહીશું. જોઈ ગયા ને આગળ આપણે કે ભાઈ જે કાયમી સ્ટાફનું વેતન હોય, ઉત્પાદન થાય કે ન થાય વેતન આપવું પડે, કારખાનાનું મકાનનું ભાડું, ઉત્પાદન થયું હોય કે ન થયું હોય ભાડું ચૂકવવું પડે, એવી રીતે લાયસન્સ ફી, વ્યવસાય વેરો, મૂડી ઉપરનો વ્યાજ, આ બધું સ્થિર ખર્ચમાં આવે. તો આ જ બાબત આપણે આકૃતિમાં રજૂઆત કરી. બરાબર, તો તમને સમજ પડી હશે. હવે પૂછાય પરીક્ષામાં સ્થિર ખર્ચ એટલે શું, તો તમારે લખવાનું કે સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદનનું પ્રમાણ વધે ઘટે કે શૂન્ય થાય પરંતુ ખર્ચમાં કોઈ ફેરફાર ન થતો હોય તો તેને સ્થિર ખર્ચ કહીશું. જે આ બાબત આપણે અનુસૂચિ આકૃતિની મદદથી જોઈ. હવે આગળ આપણે અહીંયા આવનારા સેશનમાં જોઈશું. ત્યાં સુધી તમે આ વિડીયો બરાબર જોઈને લખી જજો નોટમાં અને ચોપડીમાં પણ વાંચજો અને આ વિડીયો વારે ઘડીએ જોજો. થેન્ક યુ.